તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો આજ તો જો બપોરના 3 વાગી ગયા છે અને રસોઈમાં મોડું થઈ ગયું, જમવામાં જ મોડું થઈ ગયું અને ભાભી બનાવે છે. ભાભી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. હું એની આવે કે બોલું છું, ફોન માં બોલું છું, વિડીયો માં બોલું છું. ના સબસ્ક્રાઇબ. અને આ તે કીધું તો શાક ના રોટલી ખાઈ, બે દાળ શાક રોટલી ખાવા. મેં ધાણા વગર નું શાક જોતો ને તો કુકર માં થાય, કુકર માં નાખી દીધા. ભાભી પૂછી લેવી આજ કેમ મોડું થઈ ગયું બપોર નું જમવામાં. પેલી વસ્તુ તું ઉઠ્યા જ મોડા હશો. સ્કૂલ હતી એટલે વહેલા જ ઉઠ્યા હતા. પછી આજ કેટલા દિવસ થા વ્લોગ આપણા નોતા જોયા, બધા વ્લોગ પૂરા કર્યા. મિત્રો, આ દુઃખ કેનું છે ખબર? ભાભી મારી યાર વાત કરે ને એનું. આમાં તમે કેટલા દિવસથી કોમેન્ટ કરતા હતા કે ડેઈલી વ્લોગ શરૂ કરો, આ પ્રોબ્લેમ છે. મેં ઘણી ટ્રાય કરી પણ વિડીયો બનવો જોઈએ ને, જો આમ કાંઈક ને કાંઈક નાટક કરે ને તો ઉતરે જ નહીં. પછી આપણે એમ થાય કે એકનો એક ટેક કેટલી વાર લેવો. એટલે ડેઈલી વ્લોગ આવે ને પછી રેસીપી શરૂ કરી. રેસીપીમાં કેવું કે એને 2-3 કલાક સુધી બહાર મૂકી આવવાનો, નીચે રમવા લઈ જાય મારી મમ્મી, તો અહીંયા આ બધો રેસીપી ઉતરી જાય. અને આમાંથી એતાંશની માછલી કેટલી મોટી થઈ જોઈ લેવી. ઘણી મોટી માછલી થઈ ગઈ, પોચી પોચી છે. ટીપા પડે છે ને, એમ હાથ માછલીને આમ હાથ ફેરવો તો માથે, એટલે આમ જો અને સપના છે ઉપર. હવે આવશે, ફ્રી થઈ ગઈ છે. આજ કન્ટિન્યુ કસ્ટમર આવે છે સાડી જોવા માટે નહીં, લેવા માટે. હા, મને એમ કે સપના આવી, મમ્મી ને એન્ટ્રી થઈ. હનુમાન દાદા એમ બે હોય તા, તું નાનો હતો ને ત્યારે હમ દાદા કેતો, હનુમાન દાદા નો કેતો, હમ દાદા. એક જ વિડીયો જોતો મારી પાસે, ઈ તે મારા ફોન માં. તો સપના આવી ગઈ છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ચાલો તો ફટાફટ હવે જમી લ્યો. ભાભી બેસી ગયા. જો ખીચડી છે, બટેકાન શાક છે, રોટલી છે અને ચેવડો બનાવ્યો છે મકાઈનો. ચાલો મિત્રો, તો કોમેન્ટ માં તો બહુ આવે છે કે ચટણીની રેસીપી આપો, ચટણીની રેસીપી આપો. ભાજી આરે ચટણીની રેસીપી માં ઘણી વખત આપેલી છે, પણ આ તમને માટે સ્પેશિયલ રેસીપી લઈને આવી છું હું લસણની ચટણી બનાવવાની. તો ચાલો, પહેલા તો જો ભાઈ સૂકું લસણ ફોલી નાખ્યું છે અને હવે આને આપણે છે ને ખાંડી નાખશું દસ્તેથી. તો જો લસણ ખંડાઈ ગયું છે ને હવે આપણે બનાવીએ ચટણી. તો ચટણી બનાવવા માટે પહેલા તો આપણે પેન ગરમ થવા મૂકી દઈશું અને એમાં આપણે તેલ નાખીશું. આમાં બે પાવડા જેટલો આપણે તેલ લઈ લેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. થોડીક એવી આપણે હિંગ લેશું, થોડો એવો ગરમ મસાલો અને લસણ આપણે તેલમાં નાખી દઈશું. હવે આમાં નાખીશું આપણે હળદર, ધાણા જીરું પાવડર નું ફૂલ પ્રમાણ આપણે રાખીશું. 3 ચમચી જેટલું મેં ધાણા જીરું પાવડર લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું અને બધો મસાલો મિક્સ કરી દઈશું. ત્યાર માટે આપણે લસણ ને રેવા દઈશું 2 મિનિટ જેટલું. હા બસ, જો એ તો આંટી બી રમી છે, આંથી રમવાનું હોય કઈ. હવે
ઘૂંટડો જેટલું પાણી લેશું. ઘડીક 2 મિનિટ માટે રહેવા દે ને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે લીંબુ મિક્સ કરી દઈશું. બાકી મિત્રો એક કોમેન્ટ એવી આવી હતી કે તમારા ફેમિલીમાં કોણ કોણ છે, તો બસ મમ્મી પપ્પા, બે ભાઈ, બે ભાઈના એક એક વાઈફ અને ભાભીનો એક છોકરો. હવે આ જમાનામાં એક એક બહુ તો એવી કોમેન્ટ હતી. ગામનું નામ પૂછતા હતા તો ગામનું નામ હું નથી કહેવાનું, એ તમારા મારા જૂના વિડીયો જોઈ આવવાના ગામના, એમાં હોય 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 જ અમારા ગામનું નામ બરાબર અને અમારા ગામે જોવા મળી જશે. ઊંધું મળી ગયું બધું મિક્સ થઈ ગયું છે, ડબ્બી બબ્બી બધું સાફ કરવાનું છે. બરાબર અમે કેતા કે નવરાઈ નવું હોય ને કામ વધે એવું થાય. યોગી ચોક નાના વરાછા સુરત, તો સુરત ના છીએ અને અમે આઉટ સિટીમાં ઘણી જગ્યાએ ગયેલા છે, ત્યાં ઘણા અમને સબસ્ક્રાઈબર અમારા મળેલા છે, એમાં અંકલેશ્વર પહેલા નંબરે આવ્યું મને તેવું લાગ્યું. તમને કંઈ બીજું લાગ્યું? હું કાલે અંકલેશ્વર નથી એટલે મને નથી ખબર, પણ અમે ભરૂચ હતા ને તો ભરૂચવાળાએ કીધું અમે તમારા વિડીયો જોઈ છે, 300 જણા ભરૂચમાંથી મળી ગયા. મોરબીમાં કોઈ મળેલું? હા મોરબીમાં 2 જણા હતા. મોરબીમાં અમારા 2 ફેન્સ આપણા સબસ્ક્રાઈબર કહીએ કાંઈ ને આપણા ફેમિલી મેમ્બર કહીએ કાંઈ કે આપણને મળી ગયા હતા. તો ફાઇનલી 2 જ મિનિટમાં લસણવાળી ચટણી બની રેડી કરી નાખી ભાભીએ, હવે મસાલિયા રેડી કરે છે. અને એક કોમેન્ટ એવી હતી કે તમે જ્યારે સાળંગપુર ગયા ત્યાં વચ્ચે હોટલમાં રોકાયા, એ હોટલ કઈ હતી? તો સાળંગપુર જતા રસ્તામાં આવે મેમાતુ રેસ્ટોરન્ટ, ઓનલાઈન મેપમાં નાખો મેમાતુ ઓર્ગેનિક રેસ્ટોરન્ટ એટલે આવી જશે. બહુ જ મસ્ત જગ્યા છે, લોકેશન એ સારું છે, જમવાનું છે. એ આખો વિડીયો છે તેને મમે એડ્રેસ એ આપેલું છે, નંબર એ છે કાર્ડમાં. કઈ કહેવાનું? જોઈ આવજો વિડીયો, જોઈ આવજો. હા કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. કેમ મને આવું એ તો છે, એવણો લીધું ને એ છે એનો લોટ. કોણે લઈ દીધો તો? તમે. મેં બધા લોટ લઈ દીધા, લોટ તો નહીં પણ ચીનાઈ માટી કહેવાય ને. પછી તને છે ને હું ગાઉં છું ને તું રોશ અને હેરાન કરીશ બધાને. આના દીકરો બહુ લાગે હોય થાય હાલે માર કાનો હાઈલાઈટ હોય જાય. જો આ કે જીનંદા ચીકણા બહુ કર્યા માતા કોઈ લેવું કેમિકલ લાવે તું આ ધોજે હો પણ લાદી અહીંથી ચમકે છે. જો ગંદુ ગંદુ કોને લઈ દીધું તું? પાપા નાનો પડાય એવું નહીં લેતા એમ સુવાનો પ્લાનિંગ કરે છે. કેતાન છે જો હાથ ધોઈ નઈ ચીકણા ચીકણા થઈ ગયા. પપ્પા જાગી ગયા, તમે ઉવા જાવ છો. હાલો આવજો સુઈ જાઓ. સાંજના 6:30 આવ્યા છે જો ઉઠીને રોવાનું શરૂ. મમ્મી જેમ કે ખબર, મમ્મી મેથી ખબર પડે તને ખબર પડે.
એટલો ટોપ છે. મને તો સોંગ યાદ આવે છે, કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હે કન્ફ્યુઝન, સોલ્યુશન કુછ પતા નહીં. ભાઈ જો પૈસા આપે છે તાંસ ને સાનો રહી જતો હોય ને તો બંડલ જોઈશ તો કિચમ નાખ દે પાછલા કિચમ. રોમાં આવે તો પૈસા મળી ગયા. ગાઈસ ફાઇનલી નીકળી ગયા છે મમ્મીના મોટાબાના શ્રાદ્ધમાં. આજ પહેલું શ્રાદ્ધ છે તો જમવા જ આવી છે કેમ ને, બધા તૈયાર થઈને આવ્યા છે. ન્યૂઝ મેળા છે, મમ્મીએ ફોન કરીને પૂછી લીધું હોય કે ફોન કેવા કપડા. ભાભીએ પૂછ્યું છે, ભાભી તમે પૂછ્યું તું? મને કોઈ ન તો પૂછ્યું, પણ મંચન વાળા ભરતભાઈ ની છે અહીંયા મહાવીર સર્કલે મળ્યા હતા એટલે મેં જોઈ લીધા. આ કેટલા હશે છે કેમ ખબર ભાભી? આ ફાર્મ જે નું યાદ આવે પાછળથી એન્ટ્રી છે. સગાઈ કેટલું 1.5 વર્ષ થઈ ગયું. કેટલી તારીફ કરે આ ભાઈ ની જો. આની પણ ચેનલ છે, પુષ્ટિ ચેનલ નું નામ શું છે? બોલ. મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. આ ચેનલ માં છે ને હિન્દી માં જ બોલીને મૂકે છે વિડીયો ને જાતે એડિટિંગ કરે છે. કઈ સ્ટાન્ડર્ડ માં છો તું? સેકન્ડ માં છે. તોય બોલો, આપણી જોડી થાય ત્યારે ક્યાં હશે? રામ રામ સીતાજી કૃષ્ણ રે રાધાજી.
ચાલો તો શ્રાદ્ધ માંથી જમી લીધું, પછી એક ઘરે ચા પાણી પણ પીવા, અને હવે ફાઇનલ અમે જઈએ છીએ ઘરે. તો અહીંયા જ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીશું કાલે નવી સવાર સાથે સવારે 9 વાગે. બાય બાય, ગુડ નાઈટ, જય યોગેશ્વર. અને એક મિનિટ. તો ફાઇનલી ગઈ, હવે વિડીયોનો હવે એન્ડ કરું છું. અને હા, અમે ગામમાં ગયા હતા તે અમારા ગામની છોકરીઓ જે સ્કૂલમાં જતી હોય રોજ સપનાને મળવા આવતી, તો એ બધી જો યાદગાર અમારી મુલાકાત છે ને એ બાજુ વિડીયો છે એ જોઈ આવો. તમે છોકરીઓને મેં અમુક સવાલ પૂછેલા તો એના જવાબ સાંભળી આવો અને સવાલ એ સાંભળતા હોય એટલે વિડીયો જોઈ લેજો. આવતીકાલ સવારે 9 વાગે પાછા મળીશું. જય સોમનાથ અને જય શ્રી કૃષ્ણ. જય વૈષ્ણવ.